નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે કમ્પ્યુટર વિષયમાં સેકન્ડ યુનિટ કમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસમાં સોફ્ટવેર આધારિત કમ્પ્યુટરની પેઢીઓમાં અગાઉના વિડીયોમાં ત્રણ પેઢીઓ વિશે સમજ્યા જેમાં પ્રથમ પેઢીના કમ્પ્યુટર ઝીરો અને વનવાળી બાઇનરી લેંગ્વેજ સમજી શકે છે ત્યાર પછી મશીન લેંગ્વેજની તકલીફોને નિવારવા માટે બીજી પેઢીના કમ્પ્યુટરમાં એસેમ્બલી લેંગ્વેજ રજૂ કરવામાં આવી પરંતુ પ્રથમ પેઢીની મશીન લેંગ્વેજ હોય કે બીજી પેઢીની એસેમ્બલી લેંગ્વેજ હોય પરંતુ ડેટા અને સૂચનાઓ કમ્પ્યુટરને આપવામાં હજી વધારે કંટાળાજનક હતું તો આ સમસ્યાને ઉકેલવા માટે ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં હાયર લેવલ લેંગ્વેજમાં ડેટા અને સૂચનાઓ દાખલ કરવામાં આવતી પરંતુ એ કમ્પ્યુટર હાયર લેવલ લેંગ્વેજ સમજી શકતા ન હતા એટલે અંગ્રેજી ભાષા સમજી શકતા ન હતા પરંતુ એવી જ સુવિધા હતી કે જે હાયર લેવલ લેંગ્વેજ એટલે અંગ્રેજી ભાષા છે એને દાખલ કરવામાં આવે તો ડેટા અને સૂચનાઓને ટ્રાન્સલેટર પ્રોગ્રામ દ્વારા યંત્ર સમજી શકે તે ભાષામાં અનુવાદ કરી શકતા હતા ફેરવી શકતા હતા આ પ્રકારની ત્રીજી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાઓની શોધ પછી વધારે સુવિધાવાળી ચોથી પેઢીની ભાષાઓ આવી ચોથી પેઢીની ભાષાઓને કારણે કઈ રીતે કરવું તેનો નિર્દેશ ઉપયોગકર્તાને કરવો પડતો નથી પણ શું કરવું છે તેનો જ નિર્દેશ કરીને પ્રોગ્રામિંગની મહેનત ઘણી ઓછી થઈ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ એ ચોથી પેઢીની પ્રોગ્રામિંગ લેંગ્વેજનું ઉદાહરણ છે ચોથી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાની ડિઝાઇન એ રીતની કરેલી છે કે જેથી ફક્ત શું કરવું છે તેનો જ નિર્દેશ કરીને સમસ્યાના ઉકેલ માટેના પ્રોગ્રામનો વિકાસ વધારે ઝડપી બને છે જ્યારે પાંચમી પેઢીની ભાષામાં પ્રોગ્રામર વિના એટલે પ્રોગ્રામ લખનાર ઉપયોગ કરતાં વિના જ આપેલ સમસ્યાનો ઉકેલ કમ્પ્યુટર લાવે તેવી ડિઝાઇન બનાવવામાં આવી કે જે ખામી શોધવી એટલે પોતાની જાતે કોઈ પણ ખામીને શોધી શકે ધ્વનિની ઓળખ કરવી એટલે પહેલાંની પેઢીના કમ્પ્યુટર ઇનપુટ આઉટપુટમાં ટેક્સ લખાણ ટાઈપ કરી દાખલ કરી શકાતું પરંતુ પાંચમી પેઢીના કમ્પ્યુટર અવાજ દ્વારા પણ ઇનપુટ કરી શકાય એવી સુવિધા ધરાવે છે અને તમે પણ આ રીતે ફોન પર ગૂગલ ટોક કર્યું હશે અને અંતરવધન શોધવું એટલે સૂચનાઓની તપાસ કરવી એ કેટલાક ઉદાહરણરૂપ વિનિયોગ છે જે પાંચમી પેઢીની સુવિધામાં આવે છે કે જેમાં આવી સુવિધા મદદરૂપ થાય છે સિસ્ટમમાં કોઈપણ પ્રકારની જટિલતા એટલે સમસ્યા ન રહે અને ઉપયોગકર્તા સાથેની ક્રિયા પ્રતિક્રિયા સરળ રહે તે માટે આ કાર્યને સમગ્ર રીતે જોઈ શકાય તે સાથે કરવામાં આવે છે એટલે કે પારદર્શિતા રીતે કરવામાં આવે છે આ પાર પાડવા માટે પાંચમી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાઓમાં કૃત્રિમ બુદ્ધિ ટૂંકમાં એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે ઉપયોગકળા પાસેથી કમાન મેળવ્યા વગર પોતે જાતે નિર્ણય લઈ કાર્ય પાર પાડી શકે તે સુવિધા પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં છે કૃત્રિમ બુદ્ધિની ટેકનિક અપરિશુદ્ધતા એટલે કોઈ દોષ પડો કોઈ ભૂલ હોય તો તેનું નિર્ણય નિયંત્રણ અને સંચાલન મનુષ્યની જેમ શીખવું તેમ સમસ્યાઓનો ઉકેલ લાવવો જેવી સુવિધા પૂરી પાડે છે આ કારણે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રોગ્રામ અન્ય પ્રોગ્રામિંગ ભાષાઓમાં કે ટૂલ્સ વડે બનાવેલા પ્રોગ્રામ એટલે કે વિનિયોગ કરતાં વધારાના સ્કિલ્સ નિપુણતા સાથે એક કદમ આગળ રહે છે તો સોફ્ટવેર આધારિત કમ્પ્યુટરની પાંચ પેઢીઓમાં પ્રથમ પેઢીમાં યંત્રભાષા બીજી પેઢીમાં એસેમ્બલી લેંગ્વેજ ત્રીજી પેઢીમાં હાયર લેવલ લેંગ્વેજ ચોથી પેઢીમાં સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ અને પાંચમી પેઢી પેઢીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવ્યો